પોતાની લીધેલી બાધા ઉતારવા પોતાના મોઢામાં સળિયા તેમજ પીઠના પાછળના ભાગમાં હુક નાખી ઓટો રિક્ષા તેમજ ઇકો ગાડી તેમજ ભરી રકમના રથને ખેંચીને સિદ્ધકુટીર મંદિરથી લઈ દીનદયાનગર સુધી ખેંચી માતાજીના દર્શન કરી પોતાના બાધા ઉતારવાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ માતાજીનો ઉત્સવ તમિલ સમાજના લોકોની સાથે બીજા અન્ય સમાજના લોકોનો પણ આ ઉત્સવમાં ઉત્સાહથી ભાગ લીધો હતો। આ ઉત્સવમાં બધા શ્રદ્ધાળુઓએ 15 દિવસ ઉપવાસ રાખી અને 5 દિવસ માતાજીનો અલગ અલગ કાર્યક્રમ રાખ્યો હતો। તેમાં મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો જોડાતા હોય છે। આ પરંપરા તમિલનાડુમાં વર્ષોથી ઉજવાય છે અને સુરતમાં પણ છેલ્લા 70 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ગણેશ દેવેન્દર, આજે અમારો છે ને માતાજીનો આજે ઉત્સવ છે, આજે અમારો માતાજી ઉત્સવ છે એટલે આ તહેવાર છે ને સુરતમાં ને આખા તમિલનાડુમાં આ તહેવાર બને છે અને આ છે ને અમારો છે ને માનતા હોય ને આપણે જે માનતા રાખીએ ને અમારી મંદિરમાં તો એ આપણે માનતા પૂરું થઈ જાય તો આપણે આ ખરું પડે છે। હા, જે આપણે માનતા લીધું હોય એ માનતા આપણે થઈ જાય પૂરું। ગણેશભાઈ, અત્યારે અમે સિદ્ધપુરી મંદિરની અંદર છે, દીનદયાલનગરના સોસાયટીના માણસો, શ્રી કૃષ્ણનગર અને શ્રીરામનગરના માણસો ભેગા મળીને શ્રી મારિયમ્મા માતાજીનું સાલગીરી મહોત્સવ ઉજવીએ છીએ અને એને હિન્દીમાં શીતલા માતા કહેવાય, શીતલા દેવી। આશરે 70 વર્ષ અમારા બાપ દાદાના સમયથી અત્યાર સુધી કરીએ છીએ અમે, મૂળ તમિલનાડુના છે અને સુરતમાં સ્થાયી થયેલા છે। આનું મહત્વ એ છે કે 15 દિવસનો ભક્તો દ્વારા ઉપવાસ લે, માનતા લે, જે ભક્તોનું માનતા પૂર્ણ થાય તો એ 15 દિવસનો ઉપવાસ કરે ને 16મા દિવસે એ લોકો ગાળમાં સળિયું નાખે, પછી પીઠના ભાગે હુક નાખીને ફોરવીલ ખેંચે, રથ ખેંચે ને એમની બાધા પૂર્ણ કરે ને માતાજી તમામનું બાધા પૂર્ણ કરે છે। અનિલભાઈ વર્ણે, આ મરિયમ્માનો 15 દાડાના આ લોકો બધા ઉપવાસ રાખે છે, અમારા ત્રણનો મોરલા મળીને આ બધા દરેક અમારા જે બી જવાન છોકરાઓ છે, બહેરાઓ છે, બધા સાથે સહકારથી બધું સહકારી આ ચિટકુલી મંદિરથી નીકળે એટલે અમારા કૃષ્ણનગર દીનદયાલનગર સુધી આવે, બધા રથ ખેંચે, ગાડીઓ ખેંચે, બધા સહકાર બધાનો મળે, પોલીસ લોકોનો સહકાર મળે, આમ બધી વિસ્તારમાં અમારો સહકાર મળે। મહત્વ એનો માતાજીનું પેલો માન રાખે ને 15 દાડાનો એ જ બહુ મહત્વ છે ને, આ બધું એટલું કરે સાસ માણસને એક ટૂંચ લગતી હોય તો લોહી નીકળી જાય, આટલું બધું કરે એટલે બહુ મોટો એ કહેવાય, માતાજીની ભાવના કહેવાય એ બધું।